નમસ્કાર કુદરતી કુદરતી સજીવ સૃષ્ટિમાં અનેક પ્રકારના સજીવો આવેલા છે જે નિયમ પ્રમાણે પોતપોતાનું કાર્ય કર્યા કરે છે આવા જ એક સજીવની વાત કરીએ તો જેને આપણે મશરૂમ તરીકે ઓળખીએ છીએ ગામડાની ભાષામાં તેને બિલાડીનો ટોપ કે જમીનની છત્રી પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે મશરૂમ બે પ્રકારની હોય છે એક ખાવાલાયક અને બીજી ઝેરી ખાવાલાયક મશરૂમમાં પણ જોઈએ તો અમુક છે આપણે રોજબરોજમાં ખાઈ શકાય તેવી મશરૂમ આવે છે અને અમુક મશરૂમ છે કે જે ઔષધિ ઉપયોગ પ્રમાણે કિંમતમાં ઊંચી હોવાથી એનો ઔષધિ ઉપયોગ જ થાય છે તો રોજબરોજમાં ખાવાલાયક મશરૂમની વાત કરીએ તો આવી મશરૂમની અંદર હાલમાં ભારતમાં ચાર પ્રકારની મશરૂમનું વાવેતર થાય છે જેની અંદર એક આવે છે બટન મશરૂમ એટલે કે એગ્રિકો સ્પીસીસ બીજી આવે છે ઓઇસ્ટર મશરૂમ ઢીંગરી મશરૂમ કહી શકાય જેને કે જે પ્લોરોટસ સજોર કાજુ અથવા તો પ્લોરોટસ ફ્લેબેલેટસ અથવા તો પ્લોરોટસ ફ્લોરિડાના નામે ઓળખાય છે અને ત્રીજી આવે છે ડાંગરની પરાળની મશરૂમ કે જેને આપણે પેડિસ્ટ્રો મશરૂમ કહીએ છીએ આ ત્રણ પ્રકારની મશરૂમ સિવાય એક દૂધ છત્રી મશરૂમ જે પણ વાવેતરમાં ભારતમાં અમુક જગ્યાએ વાવેતર થાય છે આ ચારેય પ્રકારની મશરૂમમાંથી પ્લોરોટસ સજોર કાજો કે જેને ઓઇસ્ટર મશરૂમ કે ઢીંગરી મશરૂમ કહેવા આવે છે તે બહુ સારી રીતે સરળ રીતે અને કોઈ પણ ખેતરની આડ પેદાશ પણ ઉગાડી શકાતી હોવાથી તેનું વ્યાપારિક ઉત્પાદન દિન પ્રતિદિન વધતું જાય છે છેલ્લા ત્રણ દાયકાની વાત કરીએ તો આનું ઉત્પાદન છે એ ચાર ગણું વધ્યું છે અને એનો કન્જપ્શન એટલે કે એનો ખાવામાં ઉપયોગ પણ છ ગણો વધ્યો છે આનું પાછળનું મેઇન કારણ જોઈએ તો આમાં મુખ્ય કારણ એ છે કે આ મશરૂમની અંદર પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ્સ એમિનો એસિડ્સ અને રોગ સામેની પ્રતિકારક શક્તિ ડેવલપ કરતાં આપણે જે એન્ટીઓક્સિડન્ટ કહીએ છીએ તેનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે સામાન્ય રીતે ચારસો ને ચોપન ગ્રામ મશરૂમ એટલે કે એક પાઉન્ડ મશરૂમ જો રોજબરોજમાં ખાવામાં આવે તો તેમાંથી એકસો ને વીસ કિલો કેલરી આપણને ઉર્જા મળે છે અને આપણો જે સમતોલ આહાર છે તે પણ પૂરો થાય છે આમ મશરૂમને સામાન્ય રીતે એક શાકાહારી માંસ તરીકે ઓળખી શકાય મશરૂમના ખાવામાં ઉપયોગની વાત કરીએ તો મશરૂમમાં ખાવામાં ઉપયોગ તરીકે મશરૂમ સૂપ મશરૂમ પીઝા મશરૂમ પ્રિકર્સ એટલે કે મશરૂમના અથાણા મશરૂમ કેન્ડી એટલે કે મશરૂમની ચોકલેટ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી મશરૂમનો ઉપયોગ થાય છે જેમ કે મશરૂમ બિરયાની આ રીતે મશરૂમ છે એ અલગ અલગ પ્રકારે ખાવામાં આવે છે અને જેનાથી ખેતરની જે મુખ્ય નીપજ છે એની સિવાય ખેતરની જે બાહ્ય નીપજ કે આડપેદાશ કે જેને આપણે કચરો કહીએ છીએ કે શેઢે પાડે પડીને એને સડવા દેવા દઈએ છીએ અથવા તો આપણે એને બાળીને નાશ કરીએ છીએ એવી ખાડ પે આડપેદાશનો ઉપયોગ કરી અને આપણે મશરૂમનું ઉત્પાદન કરી ખેડૂતની આવક વધારી શકીએ છીએ અને સામાન્ય ભાષામાં કહીએ તો બમણી કરી શકીએ છીએ હવે મશરૂમના વ્યાપારિક ઉત્પાદનની વાત કરીએ તો મશરૂમ છે સામાન્ય રીતે કોઈ પણ ખેતરમાં આડ પેદાશ હોય તેના ઉપર આપણે મશરૂમનું ઉત્પાદન કરી શકીએ છીએ આડ પેદાશમાં મગફળીના પાલાને બાદ કરીને મગ અડદ તુવેર ચોખા એટલે કે ડાંગરનું પરાળ અને એ સિવાય બાદ કરીને હાલમાં જ અમારા વિભાગ દ્વારા કાગળ કાર્ટૂન બોક્સ આવે એટલે કે જે પૂઠ્ઠા હોય એ શ્રીફળના છાલોતરા શ્રીફળ લીલા નારિયેર જે હોય તેના છાલ બનાના એટલે કે જે કેળાનું થડ આવે થડ અને છેલ્લે આપણે મકાઈના દાણા કાઢી લીધા પછી જે એનું ભોડકું વધે જેને કોન કોમ કહેવાય તેના પણ અમે મશરૂમ ઉગાડી સફળતા રીતે મશરૂમનું કલ્ટિવેશન કરી ચૂક્યા છે હવે આ ઉત્પાદન કઈ રીતે કરવું તેની વિગત જાણીએ તો સૌ આપણી પાસે જે ખેતરનો કચરો હોય એ કચરાને એક રાત્રિ પ્રમાણે એટલે કે એક ઓવરનાઇટ મુજબ દસ ટકા ફોર્માલ ડેડના દ્રાવણમાં અને એની અંદર એકથી બે ગ્રામ કાર્બન નાખી અને પલાળી રાખવાનો સવારે જે આ કચરો છે જેને આપણે ફોર્માલ ડેડને કાર્બન એટલે કે બાવીસ ટીના દ્રાવણમાં પલાળી રાખ્યો છે તેને સાદા ત્રણ પાણીથી ધોઈ નાખવાના જેને લીધે એની અંદર ફોર્માલ ડેડના જે કાંઈ અવશેષો હોય અથવા તો જે ફૂગનાશક છે રાસાયણિક વાપરું છે એના કાંઈ અવશેષો હોય તો તે ધોવાય જાય ત્યારબાદ તેને સારી રીતે નીતારી નાખવાનું નીતરી જાય એટલે પછી અઢાર બાય ચોવીસ ઇંચની જે પ્લાસ્ટિકની બેગ મળે છે બજારમાં પ્લાસ્ટિકની કોથળી એ કોથળી લેવાની તેને નીચેથી સૂતડી વડે બાંધી અને પછી પલટાવી નાખવાની આ બેગ પલટાવવાની એટલા માટે કે જે આપણે માધ્યમ તૈયાર કરવું છે મશરૂમ ઉગાડવા માટેનું તેને નીચેથી એક સરખું વર્તુળાકાર આકાર મળી શકે એટલા માટે હવે જે આ માધ્યમ તૈયાર કર્યું છે આપણે નિતારીને જે કાં ખેતની બાહ્ય પેદાશ છે એને આપણે એક રાત્રિ પલાળી અને તે નીતારીને તૈયાર કર્યું છે એનું એક થર તૈયાર કરવાનું અને એની સામે બજારમાંથી લીધેલા અથવા તો પોતાની રીતે તૈયાર કરેલા મશરૂમના બિયારણ કે જેને મશરૂમના સ્પાન કહેવાય જે સ્પાન છે કાં તો જુવાર ઉપર તૈયાર કરેલા હોય અથવા તો ઘઉં ઉપર તૈયાર કરેલા હોય આ સ્પાનનું તોડીને એનો ભૂકો કરીને રાખો એક થર આપણે છે એ આપણે ખેતરની બાહ્ય પેદાશનું કરવાનું એના ઉપર એક થર છે એ કિનારીની બાજુ કિનારીની બાજુ એટલે કે જે બાજુ વન આપણે પ્લાસ્ટિકની કોથળી છે એની કિનારી આવતી એ કિનારી બાજુએ બિયારણ વધારે પાથરવું અને વચ્ચેના ભાગમાં બિયારણ ઓછું પથરાય એ રીતે બીજો થર કરો એના ઉપર પાછો બીજો થર છે એ પાછા ખેતર બાહ્ય પેદાશનો કરો એના ઉપર ત્રીજો થર પાછો મશરૂમના બિયારણનો એ રીતે થોડુંક દરદાર થાય એ રીતે થર પછી થર પછી થર કર્યા કરવાનું થર બની ગયા પછી તેને દબાવી સરખાએ પ્રેસ કરી અને અંદરની હવા કે જે કાંઈ છે એ નીતરી જાય એ રીતે દબાવી ઉપરથી પાછી કોથળી પેક કરીને ત્યાં પણ ગાંઠ મારી દેવાની આ સેમ વસ્તુ છે કે જે સેમ મેથડ કે સેમ પ્રોસીજર છે એ કોઈ પણ ખેતરની બાહ્ય પેદાશો એના માટે વાપરી શકાય એટલે કે તમે એમાં મગનું ભૂસું લીધું હોય અડદનું ભૂસું લીધું હોય તુવેરનું ભૂસું લીધું હોય ઘઉંનું ભૂસું લીધું હોય તો બધામાં લોકો પડે ને તે જ રીતે કાગળ કે પૂઠ્ઠા કે શ્રીફળના છાલોતરા હોય તો દરેકને આ જ રીતે આપણે છે એ પહેલાં સ્ટરિલાઇઝ કરવાના એટલે કે એની અંદર જે કાંઈ જીવ હોય એને નિર્જીવીકરણ કરવાનું અને ત્યાર બાદ તેને ત્રણ સાદા પાણીથી ધોઈ અને પછી થર કરી એના ઉપર મશરૂમના વિયારણના થરને થર પછી થર કરી કોથળી પેક કરવાની આ રીતે જે કોથળી તૈયાર થઈ તેને પછી એની અંદર હવાની અવર જવર થઈ શકે એટલા માટે કોથળીમાં ઝીણા ઝીણા છિદ્રો પાડી દેવાના સળિયાથી કે એની અંદર હવાની અવર જવર થઈ શકે અને મશરૂમનું છે એ વિકાસ થઈ શકે આ રીતે તૈયાર કરેલી કોથળીને કોઈ પણ સાદો ઓરડો હોય ત્યાં સાદા ઓરડામાં વીસથી પચીસ ડિગ્રી તાપમાન જળવાઈ રહે તેવી જગ્યાએ અને પંચોતેરથી એંસી ટકા જેવી ભેજ જળવાઈ રહે એવી જગ્યાએ મૂકી દેવાના આ રીતે તમે મૂકી રાખશો એટલે દસ દિવસમાં મશરૂમના સફેદ તાતણાઓ છે એ કોથળીમાં ચારે બાજુ તમને જોવા મળશે દસથી બાર દિવસમાં આ તાતણાઓ ચારે બાજુ વિકાસ થઈ જાય એટલે ત્યારબાદ જે આ કોથળી છે એને આપણે સાદું કટર આવે અથવા તો કાતર આવે એનાથી તોડીને કોથળીને દૂર કરી દેવાની અને જે અંદરથી તમને બેડ તૈયાર થયેલો મળશે મશરૂમનો અને માધ્યમનો એને છે આપણે સવારે અને એકવાર સાંજે એમ બે વાર થોડો થોડો ભેજ આપતો રહેવાનો કોથળી ખોલ્યા બાદ આ ભેજ આપતા રહેવાની પ્રક્રિયા ચાલુ રાખશું એટલે આઠ દિવસથી દસ દિવસની અંદર ફરી પાછા એમાંથી મશરૂમના છે એ ફૂલો બહાર નીકળશે અને આ ફૂલો મોટા પ્રમાણમાં વિકસી જાય એટલે એને આપણે તોડી અને એને પછી ગરમ પાણીથી ધોઈ અને ખાવામાં અથવા તો ટ્રાન્સપોર્ટેશન કરીને જે જગ્યાએ આપણે વેચવા મોકલવાય ત્યાં વેચવામાં ઉપયોગ કરી શકીએ છીએ આપણી પાસે જો વધારાનું મશરૂમનું ઉત્પાદન થતું હોય તો આ મશરૂમને આપણે સૂર્યપ્રકાશમાં સૂકવી અને મિક્સર દ્વારા તેનો પાવડર કરી અને તો પણ એને આપણે સાચવી શકીએ છીએ અત્રેની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મશરૂમના ઉત્પાદન માટે અમે બીએસસી એગ્રીકલ્ચરના આઠમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પાસે મશરૂમ કઈ રીતે ઉગાડવું તેની પ્રેક્ટિકલ પ્રાયોગિક માહિતી આપીએ છીએ અને ત્યારબાદ તે જે મશરૂમ ઉગાડે છે તેનું વેચાણ કરીને તેનો જે નફો મળે તેના પચાસ ટકાનો ભાગ છે વિદ્યાર્થીઓને તેમના બેંક ખાતા મારફતે ચૂકવણી પણ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ આમાં રસપૂર્વક કામ પણ કરી રહ્યા છે